Activity 6. Shankar of Shiv. Mr. Shiv Vasavada is a scientist. Shri Shiv Vasavada ek vaigyanik che. He has a very dear friend named Shankar. Temne Shankar namno ek khub priya mitra che. They live and work together. Teo sathe rahe che ane sathe kaam kare che. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. ધ મેન વિથ અ મુસ્ટાચ ઇઝ શિવ વસાવડા. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મુસ્ટાચ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે એક કલાક યોગ કરે છે. શંકર does not practice yoga. શંકર યોગ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. It is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, play Vaishnav Jan to tene re kahiye and Shankar starts singing. તે કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગા અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર is a good cook too. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 PM. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. They usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. Sometimes શિવ wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl as શિવ wants. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ says, bowl at 160 kilometer per hour speed. શિવ કહે છે, કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ દેર હી ઇઝ. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે વિકેટ કીપર પણ છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ. રાતના ભોજન પછી શિવ તેની ઇમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે.
શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન દેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગ્યે સુવા જાય છે. હી સેઝ ટુ શંકર, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 degrees Celsius. તે શંકરને કહે છે, ઓરડાનું તાપમાન 24 degrees Celsius પર ગોઠવ. સેટ ઇટ 2 degrees higher એટ 3 AM. સવારે 3 વાગે 2 degrees વધારજે. એન્ડ વેક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને મને સવારે 5:30 વાગે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન અ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે.